ગુજરાત રાજસ્થાન બોર્ડર પર આવેલા ઇકબાલગઢમાં મહિલાએ નજીવા ખર્ચે બટર મશરૂમની ખેતી કરી લાખો રૂપિયાની કમાણી કરી છે. અન્ય ખેડૂતો માટે પ્રેરણારૂપ બની છે આ મહિલા ખેડૂત. પછાત વર્ગમાં સમાવેશ થતો બનાસકાંઠા જિલ્લો એ રણની કાંધી અડીને આવેલો જિલ્લો છે અને અહીંના લોકો સતત પાણીની તીવ્ર સમસ્યા સામે ઝઝૂમી રહ્યા છે. તેમ છતાં પણ અહીંની પ્રજા જોશીલી અને મહેનતકશ હોવાના કારણે આજે અવનવી ખેતી દ્વારા માત્ર બનાસકાંઠામાં જ નહીં પરંતુ ગુજરાતભરમાં નામના મેળવી રહી છે. જેમાં અમીરગઢ તાલુકાના આવેલ ઇકબાલગઢમાં પણ એક મહિલાએ બટર મશરૂમની ખેતી કરીને મહિલા સશક્તિકરણને એક નવો વેગ આપ્યો છે. ઇકબાલગઢના મિત્તલબેન પટેલનો પરિવાર ખૂબ જ શિક્ષિત છે અને ખેતીથી સંકળાયેલા છે. ત્યારે મિત્તલબેન પટેલે ઘરે બેઠા બેઠા કંઈક નવું કરવાનો વિચાર આવતા જ તેમણે મામૂલી ખર્ચમાં બટર મશરૂમની ખેતી કરવાનું વિચાર્યું. ઇકબાલગઢ રહું છું અને ત્યાં મારું ફાર્મ હાઉસ છે. તો અત્યારે મેં મશરૂમની ખેતીનું ચાલુ કર્યું છે કારણ કે અત્યારે હું ફ્રી હતી અને કંઈક વિચાર્યું કે કંઈક કરીએ એટલે એના માટે થઈને આ મશરૂમની ખેતીનું ચાલુ કર્યું છે. મિનિમમ 30-40 હજાર જેટલો ખર્ચો આવ્યો છે આમાં, પણ એની સામે ઇન્કમ પણ એટલી સારી મળી રહી છે. અત્યારે જે નાના પાયે ચાલુ કર્યું છે અને એ છે અત્યારે માર્કેટિંગનો, થોડો મને માર્કેટિંગનો પ્રોબ્લેમ થયો હતો પણ અત્યારે સારું એવું માર્કેટ પણ મને મળી રહ્યું છે મશરૂમનું. અને મશરૂમ અત્યારે કેવી રીતના ખાવા શું છે એ ઘણા લોકોને ખબર પણ નથી પડતી, પણ હવે ઘણા લોકો અવેર થઈ ગયા છે અને મશરૂમ ખાતા થયા છે. અને આનું માર્કેટિંગ માટે થોડોક મને રાજસ્થાન ને આબુ ને બધે મારે જાતે જઈ અને એનું માર્કેટ શોધવું પડ્યું હતું મારે. અને આમાં બહુ નોમિનલ ખર્ચો આવે છે. જો તમારું ફાર્મ હાઉસ હોય તો તમે તમારા એમાંથી જ અમુક વેસ્ટ વસ્તુ પડી હોય એમાંથી યુઝ કરી શકો છો. અને એમાંથી મેં આ રીતના કરેલું છે. મંથલી કેવું રહેતું હોય છે? મંથલી એનું ઇન્કમ સારી રહે છે. મારે આમાં કોઈ એવું થયું નથી કે મારે કોઈ દિવસ વેસ્ટ પડી રહ્યા હોય, કારણ કે આ જેમ જેમ ખબર પડે એમ એમ લોકો લઈ જ લીધા છે એટલે મારે વેસ્ટ પણ નથી ગયા. એટલે તમારે થોડીક મહેનત કરવી પડે માર્કેટ માટે તો તમારે સારું એમાં મશરૂમમાં છે. તેઓએ પોતાના ઘરે જ સસરાની મદદથી વાંસમાંથી રૂમનો શેડ બનાવ્યો છે. તેમાં નજીવા ખર્ચ બટર મશરૂમ માટે આખું સ્ટ્રક્ચર તૈયાર કર્યું. તેઓએ બીટ મશરૂમ વાવવાની શરૂઆત કરી. મહેનત દ્વારા તેઓએ બીટ મશરૂમમાં સફળતા મેળવી. હાલ તેઓ દિવસનું 15-20 કિલો બટર મશરૂમનું ઉત્પાદન કરે છે અને આ મશરૂમ ગુજરાત સહિત રાજસ્થાનમાં પણ વેચાણ કરે છે. તેઓ પોતાના ઘરે બેઠા બેઠા બટર મશરૂમના પેકિંગ તૈયાર કરીને રાજસ્થાનની મોટા ભાગની હોટલો અને ગુજરાતી હોટલોમાં વેચાણ કરીને સારી એવી આવક મેળવી રહ્યા છે. તેઓના મતે 200 રૂપિયા ભાવે કિલો વેચાણ થાય છે. બીજા મશરૂમ કરતા બટર મશરૂમની ડિમાન્ડ માર્કેટમાં વધુ છે જેના કારણે ગ્રાહકો સામેથી તેમના ઘરે આવીને ઓર્ડર આપી આ મશરૂમ લઈ જાય છે. તેમને આખું સ્ટ્રક્ચરનો ખર્ચો માત્ર 30-40 હજારમાં તૈયાર થયું છે. તેમનું કહેવું છે, આમ તો બટર મશરૂમની ખેતી ખૂબ જ સરળ અને સારી છે પણ થોડી મહેનતવાળી ખેતી છે જેના કારણે તેઓ આખો દિવસ મશરૂમની ખેતીમાં કાઢે છે. તેમના સસરાની આગેવાની હેઠળ તેઓ આ મશરૂમની ખેતી કરે છે અને તેઓ માર્કેટિંગ પણ જાતે જ કરી રહ્યા છે. તેમનું પેકિંગ પણ તેઓ જાતે જ વેચાણ કરે છે. મિત્તલ પટેલે નાના પાયે શરૂઆત કરેલા બિઝનેસ ધીમે ધીમે મોટા પાયે કરવાની પણ તેઓ ઈચ્છા વ્યક્ત કરે છે. બ્યુરો રિપોર્ટ, અશોક રણાવસિયા, ZSTV, અમીરગઢ.